ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા અને આમોદ તાલુકાના ખડાલી અને કેરવડા ગામના ખેડૂતોનું પાક વળતર મુદ્દે જીઆઈડીસીમાં રજૂઆત કરી હતી. જીઆઈડીસીએ વાગર તાલુકાના ખડાલી ગામના તેમજ આમોદ તાલુકાના કેરવાડા ગામના ખેડૂતોની જમીનમાં પાણીની પાઇપલાઇન નાખેલ હોય તેમાં આવતું પાક વળતર આસપાસના ગામોમાં 5 વર્ષનું ચુકવણું કરાયું હતું અને આ બંને તાલુકાના બંને ગામોમાં પાક વળતર જીઆઈડીસી દ્વારા માત્ર 1 વર્ષનું કરાયું હતું. આજ રોજ અમે જીઆઈડીસીને રજૂઆત કરવા માટે આવેલા છે. અમારા ગામ પર પાણીની પાઇપલાઇન આ લોકોએ નાખેલી છે, તેમાં એ લોકોએ 5 વર્ષનું પાક વળતર પાછળ ચૂકવણું કરેલું છે. અમોને 1 જ વર્ષનું પાક વળતર આપેલું છે, એટલે અમોએ આજે એમને 5 વર્ષનું પાક વળતર માટે રજૂઆત કરેલી છે. હવે એ લોકો આજ અરજી આપેલી છે, એ લોકોએ અમને બાંહેધરી આપી છે કે અમે તમને જે કંઈ હોય તે જલ્દી કરીશું. જો એ લોકો જલ્દી અમારું જો પાક વળતર નહીં આપે તો અમે એ માટે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું. પાક વળતર મેળવવા ખેડૂતો દ્વારા પાક વળતરના નાણાં તેમજ અન્ય નક્કી કરેલા નાણાં 15 દિનમાં ન ચૂકવાય તે માટે જીઆઈડીસી અધિકારીને તાકીદ કરી હતી. સાથે જ જો તેમ નહીં થાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતભાઈએ ઉચ્ચારી હતી. જો કે જીઆઈડીસીમાં એક્ઝિક્યુટિવ ઇજનેરને ખેડૂતોની રજૂઆત સાંભળી અને ખેડૂતોને પાક વળતરની ચૂકવાશે તેની ખાતરી ઉચ્ચારતા હાલ ખેડૂતભાઈઓની ચિંતા દૂર થઈ છે. હારૂન પટેલ સાથે CN24 ન્યૂઝ ભરૂચ.